मैथमेटिक्स की अंदर ज्योमेट्री जे पोर्शन छे ई ज्योमेट्री पोर्शन की अंदर जे कई त्यार सुधी में कोई पण प्रकारना रिसर्च किया था, कोई डेवलपमेंट किया था, नवी थियरी इन्वॉल्व थई थी, अने यूक्लिड से पोते पण पोतारी रीतना थोड़ो घणो कंट्रीब्यूशन आप्यो, अने पोते भी एनी रीतना एने जे छे पोताना पोस्टुलेट्स जे छे डिक्लेर कर्या, राइट। तो आ बधी वस्तु जे थई ई यूक्लिड नामनो जे मैथमेटिशियन 2500 ईयर अगो आयो, एने जे छे ई एक बुक नी अंदर आ बधी थियरी, बधा रिसर्च, एक्सियम्स, डेफिनेशन्स ई बधु नोट डाउन कर्यु। ई बुक नु नाम हतु एलिमेंट, અને એલિમેન્ટ જે છે એના ટોટલ 13 વોલ્યુમ્સ હોય અને એક વોલ્યુમમાં એક ચેપ્ટર છે, રાઈટ। તો એટલી મોટી એને જિયોમેટ્રીની બુક બનાવી। આની પહેલાના લેક્ચરમાં મેં તમને આ વસ્તુ કીધી હતી કે મેથેમેટિક્સ જે છે એ કોઈ કાંઈ ઓલ્ડ સબ્જેક્ટ નથી, એટલો તમે સમજો। ઝીરો ક્યારે ફાઇન્ડ આઉટ થયો? 1500 1600 યર અગો। બટ જિયોમેટ્રી જે છે એ બિફોર 2500 યર, ત્યારે તો યુક્લિડ જે આ એલિમેન્ટ્સ બુક જે છે એ બનાવ્યું, એમાં બધું એને કલેક્ટ કર્યું। એની પહેલા તો જિયોમેટ્રીની ક્યારે પોઝિશન ક્યારે સ્ટાર્ટ થયું કોઈને ખબર ભી નથી હજી। તમને સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે ટ્રાઇબ્સ લોકો હતા, એ ટ્રાઇબ્સ લોકોના ડેવલપમેન્ટ માટે કહેવાય કે ત્રણ ફેક્ટર એવા હતા, એ ત્રણ ફેક્ટરના કારણે ટ્રાઇબ્સ જે છે ને એ એઝ અ હ્યુમન બિંગ તરીકે એટલું સ્પીડલી ડેવલપ થયો। એ ત્રણ ફેક્ટરમાં હતું, સૌથી પહેલું ફેક્ટર જે હતું એ છે આયન, લોખંડ। જ્યારે આપણને આયન મળી ગયું ત્યારે લોકો એનો યુઝ કરીને એની એપ્લિકેશન જાણીને એટલા બધા ડેવલપ થવા માંડ્યા કે તમે જુઓ કે અત્યારે આયન સિવાય તમારે કોઈ સ્ટ્રક્ચર ઊભા કરવા હોય, તમારે કોઈ પણ પ્રકારનું તમારું ડેવલપમેન્ટ કરવું હોય, એ ડેવલપમેન્ટ ન થાય તો એ ટ્રાઇબ્સને મળ્યું। સેકન્ડ થિંગ જે ટ્રાઇબ્સને મળી એ તો ફાયર, આગ। ફાયર થી એ લોકોએ ટોટલ પ્રકારની એનર્જી જે છે એ જનરેટ કરવાનું શરૂ કર્યું। તો આ સેકન્ડ થિંગ જે ટ્રાઇબ્સને મળી હતી કે જેનાથી આપણે એઝ અ હ્યુમન બિંગ તરીકે એટલા ડેવલપ થઈ ગયા। અને થર્ડ થિંગ હતી એ છે સર્કલ। સર્કલ જ્યારે ટ્રાઇબ્સને મળ્યું તો સર્કલના હિસાબે આખું ટ્રાન્સપોર્ટેશન જે છે કોની ઉપર ડિપેન્ડેન્ટ છે? ઓનલી વન સર્કલ ઉપર। તમે વિચારો ખાલી, તમારી પાસે સાયકલ હોય, બાઇક હોય, સ્કૂટર હોય, ફોર વ્હીલ હોય, ટ્રેન હોય, કે પછી કોઈ મોટા ટ્રક હોય, લક્ઝરી બસ હોય, અથવા તો જે છે એરોપ્લેન હોય કે બુલેટ ટ્રેન હોય, કોઈ ભી વસ્તુ હોય, આખે આખું ટ્રાન્સપોર્ટેશન તમારું સર્કલ ઉપર ઉભેલું છે। તો જ્યારે ટ્રાઇબ્સ લોકોને સર્કલ જ્યારે મળી ગયા, સર્કલ કઈ રીતના બનાવવું એને ખબર પડી ગઈ, તો ત્યારથી લઈને અત્યાર સુધી આ વસ્તુ જે છે વધારે ડેવલપ થઈ, રાઈટ। તો ઈ જે સર્કલ, તમે વિચારો કે ટ્રાઇબ્સ ને ઈ સર્કલ વિશે ખબર પડી ગઈ, તો જ્યોમેટ્રી તો બહુ એટલે બહુ જૂનું છે। તમે જે અત્યારે અલ્જીબ્રા કરો કે ટ્રિગ્નોમેટ્રી કરો કે ડેટા હેન્ડલિંગ કરો કે મેન્સ્યુરેશન કરો, આ બધી વસ્તુ તો હજી આજકાલની છે, બિફોર 1500 એન્ડ 2000 યર છે આ બધી વસ્તુ। જ્યારે જ્યોમેટ્રી મિનિમમ તમારું 5000 યર જે છે ને ઈ ઓલ્ડ છે, ત્યાંથી જ્યોમેટ્રી જે છે તમારું શરૂ થયું। તો એ બધી વસ્તુને કલેક્ટ કરી અને યુક્લિડે પોતાની એક બુક બનાવી અને એ બુકનું નામ આપ્યું એલિમેન્ટ્સ, અને એના ટોટલ 13 ચેપ્ટર હતા। 13 ચેપ્ટરમાં બધા અલગ અલગ પોઈન્ટ એને નોટ કર્યા હતા, અને ઓન ધ બેઝિસ ઓફ ધીસ 13 ચેપ્ટર હી કન્ક્લુડ સમ ડેફિનેશન, એન્ડ ધ ડેફિનેશન ગિવન હિયર, ટોટલ 7 ડેફિનેશન ગિવન હિયર, લાઈક અ પોઈન્ટ ઇઝ ધેટ વિચ હેઝ નો પાર્ટ, મતલબ કે પોઈન્ટ જે છે એ સ્મોલેસ્ટ યુનિટ છે, સ્મોલેસ્ટ યુનિટ મતલબ કે એનો કોઈ પાર્ટ નથી, ઈ જ તે સિમ્પલ એક પાર્ટ છે, એના તમે ફર્ધર કોઈ પણ પ્રકારના પાર્ટ કરી શકો નહીં। મેં તમને ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે કોઈ પણ મોટી બિલ્ડિંગ બનાવો તો એ બિલ્ડિંગનો સ્મોલેસ્ટ યુનિટ શું થાય? તો કે સેન્ડ, સિમેન્ટ, કોન્ક્રીટ, કે ખાલી એક સેન્ડના ખાલી એક તમે જુઓ એક પાર્ટિકલથી આખી બિલ્ડિંગ જે છે ને ઊભી થઈ, તો ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ અવર બિલ્ડિંગ। આપણું હ્યુમન બોડી જો, હ્યુમન બોડી એટલું મોટું બોડી ને એટલું સ્ટ્રોંગ બોડી તમારી પાસે છે, ઈ સ્મોલ જે સ્ટ્રોંગ બોડી છે ઈ બોડીનો મેઇન પાર્ટ કયો છે, સ્મોલેસ્ટ પાર્ટ કયો છે? કે સેલ, નંબર ઓફ સેલ્સ ભેગા થઈ અને તમારું બોડી જે છે ડેવલપ થયું। અને સેમ થિંગ કે અગર તમે લાઈન ડ્રો કરો, લાઈન સેગમેન્ટ ડ્રો કરો, સર્કલ ડ્રો કરો, ટ્રાયેંગલ, ક્વોડ્રિલેટરલ, પેન્ટાગોન, હેક્સાગોન, હેપ્ટાગોન, ઓક્ટાગોન,
कोई भी फिगर तो मैं ड्रॉ करो, इट इज द ग्रुप ऑफ लॉट्स ऑफ पॉइंट, बट पॉइंट इज वन पॉइंट, इट इज सेपरेट, इट इज नो फर्दर पार्ट. इट इज द फर्स्ट डेफिनेशन ऑफ यूक्लिड. देन व्हाट इज द सेकंड डेफिनेशन? अ लाइन इज ब्रेथलेस लेंथ. હવે તમે લોકો લાઈન ડ્રો કરો, લાઈન ડ્રો કરો એટલે તમે બંને બાજુ એરો મૂકો છો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ એરો? એનો મિનિંગ જ છે કે અનલિમિટેડ છે, એની કોઈ લિમિટેશન નથી, એની કોઈ બ્રેથ તમે ડિસાઇડ ન કરી શકો. એન્ડલેસ જેને કહી શકીએ આપણે, એવું છે, ઇન્ફિનિટી સુધી, રાઈટ? ધેન થર્ડ, ધ એન્ડ્સ ઓફ અ લાઈન આર પોઈન્ટ્સ. એક્ઝેક્ટલી, જે પણ જગ્યાએ લાઈન એન્ડ થતી હશે એ બધી જગ્યાએ શું હશે? પોઈન્ટ હશે. કેમ? બીકોઝ ઓફ લાઈન ઇઝ અ ગ્રુપ ઓફ પોઈન્ટ, નથિંગ એલ્સ. તમે ઘણા બધા પોઈન્ટ્સને તમે એક એડજસ્ટ ફોર્મમાં તમે લખી દો તો એ તમને એક ગ્રુપ મળશે. એ ગ્રુપ આખે આખું શું કહેવાય છે? લાઈન કહેવાય છે, રાઈટ? એના પછી તમને ફોર્થ પોઈન્ટ આપ્યો છે, અ સ્ટ્રેટ લાઈન ઇઝ અ લાઈન વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ ઓન ઇટ સેલ્ફ. કે સ્ટ્રેટ લાઈન શું છે? કે સ્ટ્રેટ લાઈન તમે ગ્રુપ ઓફ પોઈન્ટ્સ લ્યો, એ ગ્રુપ ઓફ પોઈન્ટ ની ઉપર જ તમે એક લાઈન ડ્રો કરો, એ તો લાઈન છે, એ સ્ટ્રેટ લાઈન. ક્લિયર થાય છે બધાને કે નહીં? બોયઝ હેલો, યસ સર. અબ્બાસ અલી, મોહમ્મદ અબ્બાસ, મીઠાણી, સૈફ, અબ્દુલ્લા, યસ સર, ધેન સાકિબ, મોબીન ખાન, મોહમ્મદ રઝા, મુસાની, મોહમ્મદ રઝા, સાદી ગુજરાતી, સાદિક અલી જીવાની, વીરાની ખીઝર, મોહમ્મદ અલી ખેતાણી, હમઝા, અર્શ, ધેર આર લોટ્સ ઓફ સ્ટુડન્ટ. વાય આર યુ નોટ ગિવિંગ મી આન્સર? હા, why are you not giving me answer? I just explained you the four definition of Euclid from yes. its reference book, which is known as Elements, right? Yes, sir. Now you can see question definition number 5. A surface is that which has length and breadth only. You can see whenever you draw one surface, in surface you can see there are two thing only. Which two thing? First length and second breadth, nothing else. I am giving you example in your live board. 1 minute, so you can clearly understand. Please remember this thing, that every group of point, it is make and shape. Make a shape. Let's see, if you want to draw one square, okay, just I am giving you, you can see example. It is first line, it is second line, it is third line, it is fourth line, it is fifth line. You can see, if you add number of lines, if you add number of lines, you get any surface. For example, you can see in this surface, there are two things only. First, it is length, right? And second thing, it is breadth. Breadth. So any surface having only these two things, length and breadth, it is a collection of number of lines. You know that whenever you form any line, it is the number of points we are using for making the line. Same thing, whenever you have to develop any surface, what we have to do? We have to add number of lines. And whenever you add number of lines, you get only these two things, length and breadth, nothing else. Right? So it is Euclid's fifth definition. Then, sixth, the edge of a surface are lines. Exactly, if you have any surface, for example, we have a surface like this. You can see, what is the definition? The edges of a surface are lines. You can see, it is known as edges.
edge is means borderline of a surface. So this borderline, it is line, you can see. So the every edges of a surface, yes, is line. It is the sixth definition of Euclid. Then seventh definition, a plane surface is a surface which lies evenly with the straight lines on itself. જે રીતના તમે ઉપર હમણાં ફોર્થ ડેફિનેશન જોઈ, અ સ્ટ્રેટ લાઈન ઇઝ લાઈન વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટસેલ્ફ. તો એ પોઈન્ટ ઉપર લાઈ કરતી હતી, આજે જે સ્ટ્રેટ લાઈન ઉપર લાઈ કરશે. સેમ થિંગ, બંનેનો મીનિંગ સરખો જ છે. ક્લિયર થાય છે? સ્ટ્રેટ લાઈન તમારે ફોર્મ કરવી હોય તો એ બધા પોઈન્ટ્સ ઉપર તમે ડ્રો કરશો. સરફેસ તમારે ડ્રો કરવી છે તો તમે સ્ટ્રેટ લાઈન ઉપર ડ્રો કરશો. ક્લિયર ઓલ ઓફ યુ ધીસ સેવન ડેફિનેશન ઓફ યુક્લિડ્સ? બોયઝ બોયઝ ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે, નાવ યુ કેન સી એક્ઝામ્સ. ઓકે, નાવ યુ કેન સી એક્ઝામ્સ. એક્ઝામ્સ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્ઝામ્સ? મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કર્યું હતું, યાદ છે? કે ભાઈ તમે જે છે એ માની લો કે તમારા ફ્લોર ઉપર તમે જતા હો, બંને ડોર બંધ છે, અંદર ફેન શરૂ છે. ફેન શરૂ છે એટલે તમે બે ફ્રેન્ડ જાઓ છો, બંનેના માઇન્ડની અંદર અલગ અલગ વિચાર આવ્યો. પહેલાના માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે નહીં, અંદર કોઈ સ્ટુડન્ટ બેઠું છે જે સ્ટડી કરે. તમારા માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે નહીં, અંદર સર બેઠા છે અને બેઠા બેઠા લેક્ચર લે, રાઈટ? હવે એ બંને વસ્તુ જે છે એની અંદર જે પહેલો વિચારે છે કે અંદર કોઈ સ્ટુડન્ટ રીડિંગ કરવા બેઠો છે, એ થયું એક્ઝામ્સ. અને જે તમે વિચારો છો એ વસ્તુ છે પોસ્ટ્યુલેટ્સ. અને જ્યારે તમે ડોર ખોલી અને એને વેરીફાઈ કરો, અને વેરીફાઈ કર્યા પછી જો એ સ્ટુડન્ટ નીકળે તો એ એક્ઝામ્સ જે છે ડેફિનેશનમાં કન્વર્ટ થઈ જાય. અને જો એ કોઈ ટીચર હોય તો એ જે તમારો પોસ્ટ્યુલેટ્સ હતો એ પોસ્ટ્યુલેટ્સ કેમાં કન્વર્ટ થઈ જાય? ડેફિનેશનમાં. મતલબ કે ડેફિનેશન ઇટ ઇઝ ફાઇનલી વેન એવર યુ વેરીફાઈડ એની થિયરી, દેન વી કેન સે ઇટ ઇઝ ડેફિનેશન. અધરવાઇઝ ઇટ ઇઝ એક્ઝામ્સ એન્ડ પોસ્ટ્યુલેટ. ઇફ આઈ સપોઝ લાઈક ધીસ, ઇટ ઇઝ નોન એઝ પોસ્ટ્યુલેટ. ઇફ અધર સપોઝ એન્ડ અધર સપોઝ, ઇટ ઇઝ નોન એઝ એક્ઝામ્સ. ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર, ક્લિયર. ઓકે, સો તમને મેં આની પહેલા બી કીધું કે યુક્લિડ મેથેમેટિશિયન જ્યારે બન્યો એની પહેલા બી પાયથાગોરસ છે, થેલ્સ છે, એની પહેલા બી બે ત્રણ મેથેમેટિશિયન હતા, કે એ લોકો ત્યારે એવું બધું કહેતા હતા. ઘણી બધી જિયોમેટ્રી થિયરી એ લોકોએ ડિસાઇડ કરેલી હતી. એટલે યુક્લિડે એ જે લોકોએ જે કીધું હતું, એ લોકોએ જે સપોઝ કર્યું હતું, એ જ વસ્તુને શું કરી? એડોપ્ટ કરી લીધી. કે નહીં ભાઈ, આ બધું એક્સેપ્ટ કરું છું, મારી ટેક્સ્ટ બુકની અંદર હું આ બધું લખીશ, બીકોઝ ઓફ મને એની ઉપર ભરોસો છે. એ લોકોના જે એક્ઝામ્સ હતા એ બધા એક્ઝામ્સ મારે લખવાના છે. ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર. ઓકે, સો ઈ સેવન એક્ઝામ્સ જે છે અહીંયા તમને આપેલા છે, મેઇનલી સેવન સેવન એક્ઝામ્સ કયા કયા છે ફટાફટ જોઈ લઈએ આપણે. સૌથી પહેલો એક્ઝામ છે, થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ ધી સેમ થિંગ્સ આર ઇક્વલ ટુ વન અનધર. કેટલું મસ્ત એક્ઝામ્સ છે, તમે જો. ખાલી તમારે સપોઝ કરવાનું છે. શું સપોઝ કરવાનું? તમને એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ, તમે માર્કેટમાં ગયા, બે ફ્રેન્ડ તમે ગયા. પહેલા ફ્રેન્ડ એમ કીધું કે અંકલ મને એક કિલો જે છે ને એ તમે મેંગો આપો, બરાબર? એટલે પહેલા એ વેઇટ કર્યો, એક કિલો મેંગો આપી દીધો. પછી બીજો ફ્રેન્ડ હતો, એને લેવાનો હતા પણ એ કે ચાલ ને તે લીધા છે તો હું બી લઈ લઉં, અંકલ મને બે કિલો કરી દો. એટલે એને બી એક કિલો મેંગો લીધા. હવે સિમ્પલ તમે વિચારો કે તમે બંને એક એક કિલો મેંગો લીધા, એની કમ્પેરિઝન કોની સાથે એને કરી હતી? કોની સાથે એને કમ્પેરિઝન કરી હતી? તમે સમજો. ફોર એક્ઝામ્પલ માની લો કે મોહમ્મદ અબ્બાસ ને હૈદર અલી, બરાબર? આ બે સ્ટુડન્ટ ગયા માર્કેટમાં. મોહમ્મદ અબ્બાસે કીધું કે મારે એક કેજી મેંગો જોવે છે. એને એક કિલોગ્રામ મેંગો લીધા, તો એ એક કિલો મેંગો એને જે લીધા એનો જે ઈ વેઇટ કરે છે, બરાબર? તો વેઇટ કરવા માટે સામે કઈક મૂકશે નહી, હા? શું કહેવાય એને? પેલો સ્ટોન ટાઈપ નું નથી હોતું, આયર્ન? હા સર, વેટ માપે નથી, આટલા વેટ નું હોય. હા હા હા, બરાબર. તો એની સાથે એને કમ્પેરિઝન કરીને કે ભાઈ હા, આ 1 કેજી છે તો મારે આને 1 કેજી આપવાનું છે, તો હું આની સાથે કમ્પેરિઝન કરું, રાઈટ? હા સર, બરાબર. હવે હૈદર અલી એમ કીધું કે મને બી 1 કેજી આપી દો ને વાંધો. એટલે ફરી વખત એને ઈ જ વસ્તુ સાથે
કમ્પેરીઝન કરી અને હૈદર અલી ને ભી 1 કેજી મેંગો આપ્યા. બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ? હા સર. ઓકે, તો શું કહે છે ક્વેશ્ચન, હવે સમજજો તમે, કે થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ ધી સેમ થિંગ આર ઇક્વલ ટુ વન અનધર. અગર મોહમ્મદ અબ્બાસ અને હૈદર અલી બંને જે મેંગો લીધી એની કમ્પેરિઝન કોઈ એક વસ્તુ સાથે કરેલી છે, તો ઇટ ઇઝ ક્લિયર ધેટ કે હૈદર અલી અને મોહમ્મદ અબ્બાસ પાસે જે મેંગો છે એ બંનેની કમ્પેરિઝન જ્યારે કરો તો એ બંને બી એક એક કેજી જ નીકળે. થાય છે ક્લિયર? નો ક્લિયર થયું? હજી ફરી વખત સમજો તમે, મોહમ્મદ અબ્બાસ અને હૈદર અલી એક એક કેજી મેંગો લીધા, એની કમ્પેરિઝન એને પેલા વેઇટ સાથે કરી હતી, તો સેમ થિંગ સાથે જ્યારે તમે કોઈ બે ડિફરન્ટ વસ્તુની કમ્પેરિઝન કરો છો અને એ અગર ઇક્વલ મળતું હોય તો આ બંને, મારી પાસે માની લો કે બે હાથમાં એક બેગ છે, એક બેગ છે હૈદર અલી હાથમાં, એક બેગ છે મોહમ્મદ અબ્બાસ હાથમાં, તો એ બંનેનો વેઇટ બી ઓલવેઝ કેવો હોય? ઇક્વલ. કેમ? કારણ કે તમે ઇક્વલ થિંગ સાથે એની કમ્પેરિઝન કરી. થાય છે ક્લિયર? તો આવું એક્ઝિયમ્સ જે છે એ યુક્લિડ્સ પહેલાના જેટલા મેથેમેટિશિયન હતા એને કીધું હતું કે ભાઈ જો સેમ આવું જ થશે, અને યુક્લિડ્સ એ વસ્તુને એડોપ્ટ કરી લીધી કે નહીં ભાઈ હું આને મારી ટેક્સ્ટ બુકમાં હું એને લખીશ. બરાબર. સેકન્ડ થિંગ શું કીધી છે? ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ ધ હોલ્સ આર ઇક્વલ. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે છે 1 કેજી એપલ. 1 કેજી એપલ ની અંદર તમે અગર માની લો કે ફરીથી 1 કેજી એપલ એડ કરો, ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ ધ હોલ્સ આર ઇક્વલ, એટલે હવે જે તમારી પાસે ગ્રુપ મળશે એ ભી કેવું મળે? ઇક્વલ જ ને. 1+1 2 કેજી તમે મેંગોઝ ને એડ કરી દીધા તો સામે ભી કેટલા મળે? બોયસ સિમ્પલ એક્ઝામ્પલ સમજો કે માની લો કે ભાઈ 1 છે, એની અંદર હું ઇક્વલ શું થાય 1 ને એડ કરી દઉં તો 1+1 બોયસ 2 2. તો સામે હોલ જે છે એ તમને મળ્યો, એ બી ઇક્વલ જ મળ્યો ને. આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ 1+1 થયું તો સામે આન્સર બી 2 મળ્યો ને. થાય છે ક્લિયર? યસ સર. ઇટ ઇઝ ધ સેકન્ડ એક્ઝામ્પલ ઓફ યુક્લિડ. ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર. Okay, now you can see third axioms. If equals are subtracted from equals, the remainders are equal. હવે માની લો કે તમારી પાસે 2 કેજી એપલ હોય અને એમાંથી 1 કેજી એપલ જે છે તમે આપી દો કોઈને, તો 2-1, તો લેફ્ટ હેન્ડ સાઈડ અગર 1 કેજી રહે તો રાઈટ હેન્ડ સાઈડ બી ઈ ફાઇનલ આન્સર જે વધશે ઈ શું રહેશે? 1 કેજી. થાય છે ક્લિયર? જો બેઝિક મેથેમેટિક્સ છે આ બધું, પણ આ બધી વસ્તુ ખાલી તમે એમ કમ્પેરિઝન કરો કે બિફોર 2500 યર આ બધી વસ્તુ કોઈને ખબર નહોતી પડતી, ત્યારે આવી બધી થિયરી જે છે ને યુક્લિડે કલેક્ટ કરી. અત્યારે આ બધી થિયરીને કાંઈ વેલ્યુ નથી રહી. કેમ? કારણ કે આપણે બધાને ખબર છે. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, તમારા પોકેટમાં 10 રૂપિયા હોય, 5 રૂપિયાની તમે ચોકલેટ લ્યો તો તમારી પાસે 5 રૂપિયા બાકી રહે. એ અત્યારે બધાને ખબર છે, પણ બિફોર 2500 યર અગો આવી કોઈ નહોતી ખબર, કારણ કે કોઈની પાસે એજ્યુકેશન થોડું હતું. અત્યારે છે તો બધું. થાય છે ક્લિયર બધાને? યસ સર. ઓકે યસ સર. ઓકે, નાઉ યુ કેન સી ધ ફોર્થ એક્ઝામ્સ. થિંગ્સ વિચ કોઇન્સાઇડ વિથ વન અનધર આર ઇક્વલ ટુ વન અનધર. ઓકે, નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોઇન્સાઇડ? સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, તમને લાઈન ના એક્ઝામ્પલ ઉપરથી આપું ને એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે લાઈન જેટલી બી હશે એ લાઈન 3 ટાઈપ્સ ની હશે. ફર્સ્ટ લાઈન જે હશે ને એ બંને લાઈન હશે પેરેલલ. કેવી લાઈન હશે? કેવી લાઈન હોય? પેરેલલ. પેરેલલ. એક લાઈન જે હશે એ તમારી પાસે હશે પરપેન્ડિક્યુલર લાઈન, રાઈટ? યસ. પરપેન્ડિક્યુલર લાઈન મીન્સ કે બંને લાઈન જે છે જ્યાં ઇન્ટરસેક્ટ થતી છે કેટલા ડિગ્રી એંગલ ફોર્મ કરે? 90 ડિગ્રી. ઇટ ઇઝ નોન એઝ પરપેન્ડિક્યુલર લાઈન. અને થર્ડ લાઈન જે છે એ હશે ઇન્ટરસેક્ટિંગ લાઈન, મતલબ કે કોઈ બી એંગલ ઉપર ઇન્ટરસેક્ટ થતી હોય. તો આવી 3 ટાઈપની લાઈન છે તમારી પાસે, પેરેલલ લાઈન, પરપેન્ડિક્યુલર લાઈન એન્ડ ઇન્ક્લાઇન્ડ લાઈન. થઈ ગયું ક્લિયર? હવે જે આ પેરેલલ લાઈન મેં ડ્રો કરી એ પેરેલલ લાઈન વચ્ચે જો તમે ઇક્વલ ડિસ્ટન્સ હશે બધી બાજુ, છે ઇક્વલ ડિસ્ટન્સ બધી બાજુ, તમે કોઈ બી જગ્યાએ મેજર કરો પેરેલલ લાઈનમાં ઇક્વલ ડિસ્ટન્સ જોવા મળે.
સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, તમે ભાવનગરથી ભાવનગર માંદ્રા ટ્રેનમાં તમે બેઠો અને તમે બોમ્બે જાઓ, માંદ્રા જાઓ, તો એ માંદ્રા સુધી 800 કિલોમીટરનો એ ટ્રેક છે. તો 800 કિલોમીટરના ટ્રેકમાં બધી જગ્યાએ એનું ડિસ્ટન્સ કેવું હશે? પેરેલલ. ઇન શોર્ટ, ઓલ ઇન્ડિયામાં તમે કોઈ બી જગ્યાએ ટ્રેનમાં જાઓ તો બધી જગ્યાએ એના જે ટ્રેકનું ડિસ્ટન્સ છે એ કેવું હશે? ઇક્વલ. વાય? બીકોઝ ઓફ ટ્રેનના જે ટ્રેક છે એ કેવા છે? પેરેલલ છે. થઈ ગયું ક્લિયર બધાને? યસ ઓર નો? યસ સર. ઓકે, નાઉ યુ કેન સી સર, ઇફ યુ હેવ ટુ પેરેલલ લાઈન બટ હેવિંગ નો ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ આપણે રાખેલું છે ને એ ડિસ્ટન્સને આપણે કાઢી નાખીએ. જો આ એક પેરેલલ લાઈન અને એની ઉપર જ હું સેકન્ડ પેરેલલ લાઈન ડ્રો કરું, તો એ જે સેકન્ડ પેરેલલ લાઈન ડ્રો કરી એને શું કહેવાય? કોઇન્સાઇડ લાઈન. કઈ લાઈન? કઈ લાઈન થશે બોયઝ? કોઇન્સાઇડ. કોઇન્સાઇડ લાઈન. કોઇન્સાઇડ લાઈન મીન્સ કે એના એવરી પોઈન્ટ જે છે ને એ બધા બધા પોઈન્ટ શું છે? ઇન્ટરસેક્ટ થતા હોય. પેરેલલ મીન્સ એક બી પોઈન્ટ ઇન્ટરસેક્ટ નો થતો હોય. પરપેન્ડિક્યુલર મીન્સ ઓનલી વન પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થતું હોય, બટ એ 90 ડિગ્રી એંગલ ફોર્મ કરતું. ઇન્ક્લાઇન્ડ લાઈન ની અંદર તમે કોઈ બી એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થતા હો ડિફરન્ટ એંગલ પર. અને કોઇન્સિડેન્ટ લાઈન તમારી પાસે અગર હોય તો એની અંદર તમે એવરી પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાઓ. ઇટ ઇઝ નોન એઝ કોઇન્સિડેન્ટ. Now you get it, the concept of coincident line? Yes or no? Yes or no? Yes sir. Yes sir. Okay. Okay, now you can see. Yes sir. The fourth axiom. Things which are coincide with one another are equal to one another. You can see. Agar mani leo ke first line je, any sathe koi line biji coincide thai. તો ઇટ મીન્સ કે આ બંને લાઈન કેવી હશે? ઇક્વલ. કોઇન્સાઇડ ક્યારે થઈ? ક્યારે એ બંને લાઈનના દરેક પોઈન્ટ ઇન્ટરસેક્ટ થયા? જ્યારે બંને લાઈન ઇક્વલ હોય તો જ થાય. ક્લિયર થાય છે કે નથી થતું? ફરી વખત સમજો કે તમે પેલા ફર્સ્ટ લાઈન ડ્રો કરી, પછી જે સેકન્ડ લાઈન ડ્રો કરી એ સેકન્ડ લાઈન એની ઉપર જ કેમ ડ્રો કરી? બીકોઝ ઓફ ઇટ ઇઝ કોઇન્સિડેન્ટ લાઈન. એન્ડ કોઇન્સિડેન્ટ લાઈન હોય તો એનો મતલબ કે બંને લાઈન ઇક્વલ હોય તો જ કોઇન્સિડેન્ટ થઈ હોય ને. થાય છે ક્લિયર કે નહીં? યસ સર. સો ઇટ મીન્સ ઇફ વી હેવ ટુ ડિફરન્ટ લાઈન એન્ડ ઇક્વલ લાઈન, ધેટ મીન્સ ઇટ ઇઝ કોઇન્સાઇડ લાઈન. એન્ડ ઇટ્સ વાઇસ વર્સા, ઇફ વી હેવ ટુ કોઇન્સાઇડ લાઈન ધેન ધીસ ટુ લાઈન્સ આર ઇક્વલ. ક્લિયર ઓલ ઓફ યુ? ઇટ ઇઝ ધ ફોર્થ એક્ઝામ્સ ઓફ યુક્લિડ. Then fifth, the whole is greater than the part. કેટલો સિમ્પલ છે. હોલ એક પાર્ટ કરતા વધારે હોય છે. સિમ્પલ. માની લો કે 2+3 કેટલું થાય બેટા? 2+3 કેટલું થાય? 5. બેટા કોઈ આન્સર કેમ નથી આપતું યાર? આઈ ડોન્ટ નો ધીસ થિંગ. વાય આર યુ નોટ ગિવિંગ મી આન્સર? વાય સર, વાય? અબ્દુલ્લા, અર્શ, હમઝા, મીઠાની, મોહમ્મદ અલી, મોહમ્મદ રઝા, સાકિબ, મુબીન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રઝા. અને બેટા યાર હું આમાં ગૂગલ મીટમાં આવું પછી તમારો આન્સર આપવાનો. એક સાથે બધા આન્સર આપો છો. જયારે ઓલામાં એક્સપ્લેન કરું છું લાઈવ બોર્ડમાં ત્યારે કોઈ આન્સર નથી આપતું યાર. થિયરેટિકલ ટોપિક છે બેટા. અને આ એક ચેપ્ટર થિયરેટિકલ નથી, એટલું યાદ રાખજો. 60% ઓફ યોર 9th સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ થિયરેટિકલ. યસ સર. એટલે યાર તમારે આવા બધા ચેપ્ટરમાં તમને એમ લાગતું હોય કે નહીં સર બોર થઈ ગયા, આવું ચેપ્ટર સ્કીપ કરાય, આમ કરે, કઈ નહીં થાય. આ 9th છે એટલું યાદ રાખજો. 8th સ્ટાન્ડર્ડ નથી કે બે થિયરી ના ચેપ્ટર હોય તો આપણે મૂકી દઈએ. 14 ચેપ્ટર ની પ્રેક્ટિસ કરી લઈએ. 15 ચેપ્ટર છે, 15 મારી ટોટલ 8 કે 9 ચેપ્ટર જે છે ને તમારા થિયરી ના જાય. ઓન્લી 5-6 ચેપ્ટર ખાલી કેલ્ક્યુલેટિવ બેઝ ઉપર છે, રાઈટ? એટલે બેટા પ્લીઝ થોડું સમજવાની ટ્રાય કરો. 9th માં જો, હાઈસ્કૂલ માં જો,
તમારે હવે તમારી મેચ્યોરિટી વાઇઝ હવે વર્ક કરવું જોઈએ, થોડુંક સમજવાની ટ્રાય કરો. ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે, નાવ યુ કેન સી આઈ એમ ગિવિંગ યુ વન એક્ઝામ્પલ, 2 + 3 = 5. નાવ યુ કેન સી 2 એન્ડ 3 આર પાર્ટ ઓફ 5, યસ ઓર નો? 2 એન્ડ 3 આર ધ પાર્ટ ઓફ 5 એન્ડ 5 ઇઝ હોલ નંબર, યસ ઓર નો? યસ સર. સો યુ કેન સી વોટ ઇઝ ધ એક્ઝામ્સ ઓફ યુક્લિડ. Whole is greater than any part. કોઈ ભી પાર્ટ હોય એની કરતા હોલ જે હોય કેવો હોય? ઓલવેઝ વધારે હોય. થાય છે ક્લિયર તમને? યસ સર. સિમ્પલ તમને નાનું એવું એક્ઝામ્પલ આપું યાર. તમારી પાસે તમારું બોડીને ખાલી ચેક કરો કે તમારું આખું બોડી, હોલ બોડી, અને એની સામે બોડીનો એક પાર્ટ હેન્ડ. તમે કોઈ એક હેન્ડ લઈ લો તો શું હેન્ડ કોઈ દિવસ જે છે પૂરા બોડી કરતા વધારે હોઈ શકે? નો જ હોય ને? નો નો સર. એની જગ્યાએ શું મારે બોલવું જોઈએ કે હા બોડી જે છે એ ઓલવેઝ જે છે એ હેન્ડ કરતા કેવું હોય? મોટું હોય. વાય? બીકોઝ ઓફ બોડી ઇઝ હોલ એન્ડ હેન્ડ ઇઝ વન પાર્ટ એન્ડ વી નો ધેટ હોલ ઇઝ ગ્રેટર ધેન પાર્ટ. ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર. યસ સર. ઓકે, નાવ યુ કેન સી એક્ઝામ્સ નંબર 6. Things which are double of the same things are equal to one another. કેટલું મસ્ત લખ્યું છે, તમે રીડ તો કરો. Things which are double, એટલે માની લો કે કોઈ વસ્તુ જે છે એ ડબલ છે. Of the same things are equal to one another. માની લો કે હું તમને અહીંયા તમને નાનું એક્ઝામ્પલ આપું. તમને ખબર છે કે 4 is double of 2, yes or no? Yes. Yes. Yes, sir. So we know that this 2 and 2, these two are equal. Sure. Yes or no? Yes. તમને એક્ઝામ્પલ આપવું હતું. માની લો કે ભાઈ આ જે છે એ ડબલ લાઈન છે. ડબલ લાઈન મતલબ કે 2 ટાઈમ્સ લાઈન. બેઝિકલી લાઈન ખાલી એટલી જ છે, આટલી જ લાઈન છે બેઝિકલી, પણ આ ડબલ લાઈન છે. તો ઇટ મીન્સ આ લાઈન અને આ લાઈન, આ બંને લાઈન ઇક્વલ હોય કે ન હોય? યસ સર. ઇક્વલ હોય તો જ તે ડબલ થઈ હોય ને? Yes. થાય છે ક્લિયર? યસ સર. યસ સર. સો ઇટ ઇઝ ધ 6th એક્ઝામ્સ ઓફ યુક્લિડ્સ, રાઈટ? એન્ડ ધેન લાસ્ટ એક્ઝામ્સ, થિંગ્સ વિચ આર હાફ્સ ઓફ ધ સેમ થિંગ્સ આર ઇક્વલ ટુ વન અનધર. જે રીતે ડબલ હતું એ જ રીતે કેવું? હાફ ની વાત કરવાની. માની લો કે તમે એવો વિચાર્યું, આપણે આમાં એક્ઝામ્પલમાં ભૂલ કરી ગયો, આ બંને એક્ઝામ્પલમાં, આ બંને એક્ઝામ્પલ જે છે ને એ સેવન્થના છે, સેવન્થ એક્ઝામ્સના. કે અગર માની લો કે કોઈ નંબર તમે સિલેક્ટ કર્યો એનો હાફ છે 2, તો એની સામે જે બીજું 2 હશે એ બંને કેવા હશે? ઇક્વલ, રાઈટ? અગર આ લાઈન છે તો આ લાઈનનો હાફ પોર્શન એ બીજા હાફ પોર્શનને કેવો હશે? ઇક્વલ. આ સેવન્થ નંબરના એક્ઝામ્સનું જે છે એ તમને એક્સપ્લેનેશન હતું. 6th નંબરના એક્ઝામ્સનું એક્સપ્લેનેશન તમને અહીંયા કહી દઉં. કે માની લ્યો કે તમારી પાસે કોઈ નંબર છે 2. 2 જે છે એ 4 નો હાફ છે. કેનો હાફ છે? 4 નો હાફ, રાઈટ? તો 4 નો સેકન્ડ હાફ જે છે એ કયું હશે? સેકન્ડ 2. તો આ બંને 2 કેવા હોય? ઓલવેઝ ઇક્વલ. થાય છે ક્લિયર? અને સેકન્ડ થિંગ કે ફોર એક્ઝામ્પલ આ લાઈન સેગમેન્ટ છે, આ લાઈન સેગમેન્ટ નું હાફ, એટલે હાફ એટલે માની લો કે આટલો પોર્શન, એ જે સેકન્ડ હાફ હશે એને બી કેવો હોય? ઇક્વલ. થઈ ગયું ક્લિયર? તો આવી રીતના તમારે યુક્લિડ્સ ના જે એક્ઝામ્સ છે એ બધા એક્ઝામ્સ તમારે સમજી વિચારી અને યાદ કરવાના છે. આજે આપણે એટલું રાખશું, કાલે લેક્ચર આવશે ત્યારે આપણે પોસ્ટ્યુલેટ્સ કરશું. જે એક્ઝામ્સ 7 મેં તમને અત્યારે એક્સપ્લેન કર્યા, એ 7 એક્ઝામ્સ ને તમારે ફેર નોટમાં 1 ટાઈમ અને હોમવર્કમાં તમારે 2 ટાઈમ રફ બુકમાં કરવાના છે. એન્ડ પ્લીઝ રિમેમ્બર ધીસ એવરી ડેફિનેશન, એવરી એક્ઝામ્સ એન્ડ એવરી પોસ્ટ્યુલેટ્સ. ધેર આર 7 ડેફિનેશન, 7 એક્ઝામ્સ એન્ડ 5th પોસ્ટ્યુલેટ ઇન ધીસ ચેપ્ટર, રાઈટ? સો વી હેવ ટુ રિમેમ્બર ધીસ થિંગ. એની ડાઉટ બોયઝ? નો સર. 100%. ઓકે, નાવ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ડાઉન ધીસ, રાઇટ ડાઉન 1 ટુ 7 એક્ઝામ્સ. We have 6 to 8 minutes. Please write down fast. Okay.
सर आई टेक स्क्रीनशॉट Yes, sir. Your voice is not coming. Yes, beta. Sir, your voice was not coming. Okay, write down. So we will rest these 7 points. Yes. Okay, sir. Well done. Sir, my 14 and 15 chapter cry did you? 14 and 15. चैप्टर नेक्स्ट आज देखा है जी आपने फर्स्ट चैप्टर की तो फिफ्थ करी है जी ओके ओके सॉरी टेन ओके रिटर्न ऑल ऑफ यू यस सर यस सर